नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय बायण द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नु आयोजन करवामां आवेलुं छे, जेमां हूँ आपनुं स्वागत करूँ छुं। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य। विद्यार्थी मित्रों, अगाउ आपणे लेक्चर नंबर 8 नी अंदर शिल्प अने स्थापत्य विषे जे वातो करी, जेमां मंदिर होय, मंदिर निर्माण नी वात करी होय, एक ज खड़क के पछी पत्थर ने कोतरीने તેમાંથી બનાવવામાં આવતા ભવ્યથી ભવ્ય વિશાળ મંદિરોની આપણે ચર્ચા અગાઉ કરી। વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે બૃહદેશ્વરના મંદિર વિશે સારી એવી સમજ મેળવી હતી। બૃહદેશ્વરનું મંદિર એટલે ભગવાન શિવનું મંદિર, જેને 500 મીટર પહોળાઈ, 250 ફૂટ જેટલી, 500 ફૂટ જેટલી પહોળાઈ, 250 ફૂટ જેટલી એની લંબાઈ, અને વિદ્યાર્થી મિત્રો લગભગ જમીનથી 200 ફૂટ ઊંચાઈ ધરાવતું આ મંદિર એ રથાકાનું જે મંદિર જેની આપણે ચર્ચા કરી, જેને લગભગ હું માનું છું ત્યાં સુધી એ 4 ગોપુરમો ધરાવનારું આ મંદિર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 9માં તમે જુઓ છો, લેક્ચર નંબર 9માં ગોપુરમ સ્થાપત્ય વિશેની વાત કરીએ છીએ। વાત હતી મંદિરની, પર્યટકો, કલારસિકો દૂર દરાજના ક્ષેત્રોમાંથી આ મંદિરો નિહાળવા માટે આવતા હતા, પરંતુ દક્ષિણ ભારતની અંદર તમે જોયું હશે કે પાંડ્ય શાસકોના સમયગાળા દરમિયાન મોટા પાયે, વિશાળ પાયે મંદિરોનું નિર્માણ થયું। નવાઈની વાત તો એ છે કે પર્યટકો, કલારસિકો મંદિરને જોવા કરતા તો એના જે ગોપુરમ છે એને નિહાળીને મંત્રમુગ્ધ થતા હોય એવું આપણને જાણવા મળ્યું। તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોપુરમ એટલે શું, ગોપુરમ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું। ગોપુરમ સ્થાપત્ય, ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર, સમજ્યો, ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર। દક્ષિણ ભારતના જે પાંડ્ય શાસકો હતા એમણે મંદિર નિર્માણનું કામને વેગવંતુ બનાવ્યું, પરંતુ બન્યું એવું કે મંદિર કરતાં મંદિરનું જે ગોપુરમ છે એ કલાત્મક, આડાને ઊભા સ્તંભો, દિવાલો અને એવો કલાત્મક બનાવવામાં આવતું હતું કે મંદિર કરતાં એનું ગોપુરમ ઉડીને આંખે વળગે એવું બની જતું હતું। તો દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણને વેગવંતુ કર્યું, મંદિરોને બદલે તેના ગોપુરમની કલાત્મકતા વધી ગઈ, બન્યું એવું કે મંદિરો કરતાં એનું જે ગોપુરમ છે એ આકર્ષણનું કેન્દ્ર બની ગયું। કાંચી અને મદુરાઈના ગોપુરમો જોઈને આજે પણ કલારસિકો દૂરથી આ મંદિરોના જે ગોપુરમ જુએ છે અને મંત્રમુગ્ધ બની જાય છે। તો આ નવાઈની વાત કહેવાય કે ન કહેવાય? ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, તાંજોર, તમિલનાડુમાં બૃહદેશ્વરના મંદિરને 13 માળનું ગોપુરમ છે, નટરાજની કાંસ્ય પ્રતિમા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે તાંજોર તમિલનાડુના બૃહદેશ્વરની અંદર જે મંદિર આવેલું છે તેને કેટલા માળનું ગોપુરમ છે? 13 માળનું ગોપુરમ છે। વિદ્યાર્થી મિત્રો, ગોપુરમ એટલે શું? અગાઉ આપણે ચર્ચા કરીએ પ્રમાણે ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર, એની લંબાઈ 500 ફૂટ, એની પહોળાઈ 250 ફૂટ અને એની ઊંચાઈ 200 ફૂટ ઊંચું। વિદ્યાર્થી મિત્રો, આ જમીનનો પડછાયો ક્યારે જમીન ઉપર પડતો, આ મંદિરનો પડછાયો ક્યારે જમીન ઉપર પડતો નથી। તો આવો તાંજોરમાં આવેલું બૃહદેશ્વરનું જે મંદિર છે એ કેટલા માળનું ગોપુરમ ધરાવે છે? તો કે 13 માળનું ગોપુરમ ધરાવે છે। નટરાજની કાંસ્ય પ્રતિમા જોઈ અને આજે પણ આપણને લાગે છે કે ખરેખર ધાતુમાંથી જે મૂર્તિઓ બનાવવાની જે કલા છે એ આ સમયની અંદર જ વિકસી અને કેટલી ભવ્ય કલા છે।
આવી જે મૂર્તિઓ અને એમાંથી જે કાશ્ય પ્રતિમાઓ જે બનતી હતી એને ઠંડી ગરમી તાડ તડકો કાટ ન લાગો, બારે માસ આટલો વધારે પ્રમાણમાં વરસાદ પડવા છતાં પણ ક્યારે એને કાટ લાગતો નથી. આવું નિર્માણ કરવું એ ધાતુની કલા છે. મદુરાઈની અંદર ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે, જે કેટલા માળનો ગોપુરમ ધરાવે છે? 4 માળનો ગોપુરમ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે મીનાક્ષી મંદિર એ એક વિશાળ જગ્યા ઉપર બાંધવામાં આવેલું છે. એની વિશાળતા, એની જે ગહેરાઈ, એની લંબાઈ પહોળાઈ ને એ ધ્યાનમાં રાખી અને આ મંદિર એક વિશાળ જગ્યાએ બાંધવામાં આવેલું છે, જે 4 માળનો ગોપુરમ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતની અંદર આવેલા મંદિરોમાં સૌથી વિશાળ જો મંદિર હોય તો એ આ મીનાક્ષી મંદિર છે. ચલો ત્યાર પછી આપણે જૈન મંદિરો એટલે કે આપણે દેરાસરોની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલેથી તમે જાણો છો કે ભારતની અંદર જૈન, બૌદ્ધ, શીખ, પારસી, ઈસાઈ, હિન્દુ તમામ ધર્મો પાળતી પ્રજા એક સાથે એક સમ થઈને રહેતી આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જેના લીધે ભારતની અંદર જૈન મંદિરોની પણ સ્થાપના થઈ. તો આ જૈન મંદિરો એટલે કે જૈન દેરાસરોની વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ ભારતભરની અંદર વિવિધ જગ્યાએ તમને જૈન મંદિરો જોવા મળે છે, આવેલા છે એમ પણ કહી શકાય. સમજો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં વિવિધ જગ્યાએ જૈન મંદિરો આવેલા છે. રાજગૃહમાં વૈભવ, સમજો રાજગૃહમાં વૈભવ, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રવણગીરી નામના આ 5 જૈન મંદિરો એ વિખ્યાત મંદિરો છે. સમેત શિખરજી બિહાર એ ત્યાં તમે જુઓ કે નિર્માણ પામ્યા જે આખો જે વિસ્તાર છે એ મધુવન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આદિનાથ ભગવાન અને બીજા જે 20 જેટલા તીર્થકરો હતા એ નિર્માણ પામ્યા હતા. ગુજરાતમાં પાલીતાણામાં અને પંચાસર મંદિર શંખેશ્વરમાં પણ આવેલા છે. એટલે કે ભારતભરની અંદર જૈન મંદિરો જોવા મળે છે. ત્યારે આપણે ગુજરાત રાજ્યની વાત કરીશું તો તમને પાલીતાણાની અંદર એ ઘણા બધા મંદિરોનો સમૂહ, જૈન મંદિરોનો સમૂહ તમને જોવા મળે છે અને બીજા એક પંચાસરા મંદિર શંખેશ્વરમાં પણ તમને એ સ્થાપત્ય કલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો રાજસ્થાન રાજ્યની વાત કરીશું તો માઉન્ટ આબુના દિલવાડાના દેરા અને રાણકપુરના જૈન દેરાસરો એનું બાંધકામ, એની કોતરણી કામ, એની કલાત્મકતા જોઈ અને આજે પણ એ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. આ મંદિરોનું જે નિર્માણ કરવું આરસ પહાડના પથ્થરોમાંથી અને એ પણ કેટલું કલાત્મક રીતે, કેટલું એનું નકશીકામ, એનું કોતરણી કામ, એ બહુ બુદ્ધિ માંગીને એવું કામ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જ મંત્રી વિમલ શાહે વિમલ વસહી અને બીજા એક મંત્રી વસ્તુપાળે લુણ વસહી નામના એ દેવાલયોનું નિર્માણ કરાવ્યું. આજે પણ તમે જોઈ શકશો કે આ રાજસ્થાનની અંદર એ આ આ પ્રમાણેના તમને સ્થાપત્ય કલા જોવા મળે છે. વિશ્વભરમાં આ જે સ્થાપત્ય કલા છે એ 2000 વર્ષો ધરાવે છે, પ્રસિદ્ધ છે. જૈન ધર્મની આ ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ ભેટ પૈકીની ભેટ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે જેમ આપણે હિન્દુ ધર્મની અંદર કલાત્મક મંદિરોનું નિર્માણ થયું તેવી જ રીતે જૈન ધર્મની અંદર પણ આવી રીતે જૈન દેરાસરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એની અંદર તમે જોયું કે જૈન ધર્મના 24 તીર્થકરો થઈ ગયા, જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી. વિદ્યાર્થી મિત્રો, તો આ જે જૈન મંદિરો છે ભારતભરની અંદર જુદી જુદી જગ્યાએ તમને જોવા મળે છે, તો ગુજરાતની અંદર પણ એનું સ્થાપત્ય કામ છે અને રાજસ્થાનની અંદર પણ જે સ્થાપત્ય કામ થયેલું છે જે ઉડીને આંખે વળગે તેવું છે અને વિશ્વભરની અંદર એની કલા, એની સ્થાપત્ય કલા, એની અંદર વપરાયેલા સાર સામાન જેવો કે પથ્થર, કિંમતી પથ્થર અને એની કોતરણી કામ, એની શૈલી, એની ઢબ, તો એ બધું જ ઉડીને આંખે વળગે તેવું છે. એટલે જ તો આ જૈન મંદિરો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આ જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી ભેટ છે. આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ મુદ્દા ઉપર જવું છે જેનું નામ છે મોઢેરાનું સૂર્ય મંદિર. તમે
સૂર્ય મંદિર વિશે તો સાંભળ્યું હશે, કોણાર્કનું સૂર્ય મંદિર, એવી જ રીતે મોઢેરાનું સૂર્ય મંદિર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મોઢેરાનું સૂર્ય મંદિર એ આખું રથ આકારનું મંદિર છે, જે પથ્થરમાંથી નિર્માણ પામેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના સમયગાળા દરમિયાન, એટલે કે ભીમદેવ પ્રથમે આ મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આજે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, જેનું પ્રવેશ દ્વાર, એનું મંદિરનું જે મુખ છે એ પૂર્વ દિશામાં આવેલું છે. સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય મંદિરની આગળ આવેલા લાંબા વિશાળ જળકુંડની અંદર પડે છે. એ પ્રથમ કિરણ જળકુંડમાંથી પરાવર્તિત થઈ અને સૂર્ય ભગવાનની જે મૂર્તિ જે ગર્ભગૃહની અંદર આવેલી છે, તે ગર્ભગૃહની અંદર આવેલી સૂર્ય ભગવાનની મૂર્તિના મુગટ ઉપર જે મણી છે, એ મણી ઉપર જેનું પરાવર્તિત થયેલું કિરણ પડે છે, ત્યારે મંદિરના અંદરનું જે ગર્ભગૃહ જે છે એ આખો પ્રકાશિત પ્રકાશથી જળહરિત થઈ ઉઠે છે અને આખું જે વાતાવરણ છે એ નયન રમ્ય બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, નવાઈની વાત તો એ છે કે આ મંદિરની આગળ બનાવેલો જે લાંબો વિશાળ જળકુંડ છે, એ જળકુંડ ઉપર જુદી જુદી જગ્યાએ, એટલે કે અલગ અલગ અમુક અંતરે 108 જેટલા નાના નાના મંદિરો છે. અને એ જે મંદિરોમાં જ્યારે સાંજ અને સવાર, ઉષા અને સંધ્યા ટાણે જે દીવડા દીપમાળા પ્રગટાવવામાં આવે છે અને એના થકી જે આખું વાતાવરણ જે ઊભું થાય છે, એ વાતાવરણ નિહાળવું એક એક જીવનનો લાહો બની જાય છે, એક એક અગત્યનો એક એક ભાગ બની જાય છે અને આખો નજારો જોવા લાયક બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મંદિર ઈરાની શૈલીની અંદર એનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આપણે કોની ચર્ચા કરી રહ્યા છીએ? તો મોઢેરાના સૂર્ય મંદિરની. તો મોઢેરાનું સૂર્ય મંદિર એ મહેસાણા જિલ્લામાં, ઉત્તર ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ બનાસકાંઠા, અરવલ્લીનો પણ સમાવેશ થાય છે. એમાં જે મહેસાણાની જે આપણે વાત કરી, તો વિદ્યાર્થી મિત્રો, આ મહેસાણા ખાતે આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. તો એનું પ્રવેશદ્વાર કઈ દિશામાં કહ્યું આપણે? તો એનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. મંદિરની આગળ વિશાળ શું આવેલો છે? તો કે જળકુંડ આવેલો છે. તો આ જળકુંડની અંદર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે, તેથી પરાવર્તન થઈ અને આ સૂર્યનું કિરણ એ સૂર્ય ભગવાનની જે મૂર્તિ છે અને એનો મુકુટ છે, અને મુકુટ ઉપર જે મણીએ બેસાડેલી છે, એ મણી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ જ્યારે પડે છે, ત્યારે અંદરનો જે આખો જે ગર્ભગૃહ છે એ જળહરિત થઈ ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ નજારો જોવા લાયક છે. આખું જે મંદિર રથ આકારનું છે, જેને આખો જે પથ્થરમાંથી બનાવવામાં આવેલું આખું મંદિર છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમારે પર્યટનના સ્થળ તરીકે, કાં તો તમારા માતા પિતા સાથે પ્રવાસ જવાનું મન થાય, તો તમે મોઢેરાના સૂર્ય મંદિરને નિહાળજો. બહુ જોવાલાયક મંદિર છે, મજા આવશે. એ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું અને એનું આખું જે નકશીકામ છે એ ઈરાની શૈલીમાં થયેલું છે. અસ્તુ, જય હિંદ, જય ભારત.